द्वारकाधीश होटल पास इको कार पलटी खाई गई जेमा मध्य प्रदेश थी श्रमिको भरी जूनागढ़ तरफ जता कार ना ड्राइवरे स्टेरिंग पर थी काबू गुमाव्यो अने अकस्मात नी घटना बनी जेमा कार में सवार 12 जेटला श्रमिको इजाग्रस्त थया एक बाळक सहित 3 जेटली व्यक्तिओ गंभीर रीते घवाई तमाम इजाग्रस्तों ने धंधुका रेफरल हॉस्पिटल में सारवार माटे खसेड़ाया तेमज धंधुका अने फेदरा अने पीपड़ी विस्तार नी एम एक साथे कुल 3 जेटली 108 एम्ब्युलेंस घटना स्थले पहोंची इजाग्रस्तों ने सारवार माटे खसेड़ाया हता। સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો। બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માતની ઘટના બની। રડોલ ગામના પાટિયા પાસે ઘટના સર્જાઈ। દ્વારકા દર્શને જતા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો જેમાં એક મહિલા સહિત 5 વ્યક્તિને ઈજાઓ પહોંચી। તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। 2 વ્યક્તિઓ વધુ ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર રેફર કરાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી। રોકાઈશ્રી જ્ઞાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વાવમાં 7-7 વર્ષના વનવાસનો અંત આવ્યો। વાવમાં ભાજપે લોકસભાનો લઈ લીધો છે બદલો। ફરી એકવાર વાવે સાબિત કર્યું કે વાવમાં એક જ ચાલે, ઠાકોર જ ચાલે। ત્રિપાંખિયા જંગમાં વાવમાં કમળ સામે ગુલાબ ગરમાઈ ગયો। બનાસકાંઠાની ગેરીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી। આ બેઠક ભાજપ માટે વટની લડાઈ સમાન હતી તો કોંગ્રેસને વર્ચસ્વ ટકાવી રાખવાની વાત હતી, જેના કારણે રાજનીતિના તમામ પાસાઓ ખેલવામાં આવ્યા હતા। પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થયું ત્યારથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ હતા। 15,000 મતથી ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા। છેલ્લે સુધી એવું જ હતું કે ગેનીબેનનો જાદુ ચાલી જશે, ગુલાબસિંહ ગેનીબેનનો વારસો જાળવી રાખશે। પરંતુ જેવો 16મો રાઉન્ડ શરૂ થયો અને ધીમે ધીમે ગુલાબસિંહની લીડ ઘટવાનું શરૂ થયું। 16મા રાઉન્ડથી ધીરે ધીરે બાજી પલટાવવાની શરૂ થઈ। સ્વરૂપજીની ગાડી પૂરપાર દોડવા લાગી। જેમ જેમ કોંગ્રેસની લીડ તૂટતા કોંગ્રેસના કેમ્પમાં સન્નાટો વ્યાપી ગયો હતો, ધબકારા વધી ગયા હતા। તો બીજી તરફ સુમસામ બનેલા ભાજપને કેમ્પમાં જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ કાર્યકર્તાઓ ઘેલમાં આવી ગયા। છેલ્લે કોંગ્રેસની લીડ 15,000થી ઘટીને 400 સુધી થઈ ગઈ। ત્યારે જ ભાભર સહિતના ગામડાઓમાં ભાજપ તરફી મતપેટીઓ ખુલતા જ ગુલાબસિંહ પાછળ સરકી ગયા અને સ્વરૂપ ઠાકોરે હારેલી બાજી જીતી લીધી। કોંગ્રેસના મોઢામાંથી જીત છીનવાઈ ગઈ। આમ સ્વરૂપજી ઠાકોર હારેલી બાજી જીતી ગયા, બાજીગર સાબિત થયા। વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી। મતગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસ સાથે દાવ થઈ ગયો। આ જીતથી ગુજરાતના નેતાઓ ઘેલમાં આવી ગયા। વટ અને વર્ચસ્વની રાજકીય લડાઈ જીતી વાવથી લઈને ગાંધીનગર સુધી ભાજપે જશ્ન મનાવ્યો તો હાર બાદ ગુલાબસિંહે હાર સ્વીકારી મતદારોનો આભાર માન્યો। જે પણ અમારી ખામીઓ રહી છે એનો સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન। 5 વર્ષથી ખીચડી સરકાર બાદ હવે મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે મહાઆઘાડીનું ધુવાણ થઈ ગયું। 282 બેઠક માટે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મોટી જીત થઈ। સત્તારૂઢ મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠક, એકનાથ શિંદેની શિવસેના 81 બેઠક અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 59 બેઠક પર ચૂંટણી લડી હતી। 288માંથી 235 જેવી બેઠક પર પ્રચંડ વિજય મેળવ્યો, જેમાં ભાજપે અત્યાર સુધીમાં સૌથી વધુ 134 બેઠક હાંસલ કરી છે। તો એકનાથ શિંદેની શિવસેના 56 બેઠક ઉપર અને અજિત પવારની એનસીપી પાર્ટી 51 બેઠક ઉપર જીતી છે, જ્યારે મહાવિકાસ આઘાડી 50 બેઠક પર પણ પહોંચી શક્યું નથી। મહારાષ્ટ્રમાં ફરી એકવાર એનડીએનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ઊંધે કાંધે પડી। શરદ પવારનો તો જાણે સમય જ પૂર્ણ થઈ ગયો છે અને કોંગ્રેસે હવે અસ્તિત્વ માટે લડાઈ લડવી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ મહારાષ્ટ્રમાં એનડીએની જીત બાદ હવે મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં જીત બાદ વિરામ બાદ સ્વાગત। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર વધુ એક ગ્રામજને આક્ષેપ લગાવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના જોરગણ ગામમાં સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પ યોજ્યો હતો। 18 ડિસેમ્બર 2022ના દિવસે ગામના 35થી 40 લોકોએ કેમ્પમાં ભાગ લીધો, તેમાંથી બીજા દિવસે 15થી 20 લોકોને સારવાર માટે બસમાં અમદાવાદ લઈ જવાયા, જેમાંથી 7-1 દર્દીને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકી દીધા, જેમાંથી લક્ષ્મણભાઈ રાવળ નામના દર્દીનું સ્ટેન્ટ મૂક્યાના 3 મહિનામાં મોત થયું, જ્યારે અન્ય દર્દીઓને ઓપરેશન થયા બાદ ઘણી ખરી તકલીફો ઉદ્ભવી। આ તમામ આક્ષેપો ગામ લોકોએ કર્યા છે।
પાંચ છ વ્યક્તિને આવી તકલીફ થયેલી છે. એ અત્યારે હાલ હાજર નહીં. એમાંથી બે ત્રણ જણા હાજર છે, બાકી બધા હાજર નથી. હાલ એકનું મોત થયું, લક્ષ્મણભાઈનું. 18 જણા લઈ ગયા હતા. એમનું મૃત્યુ આના કારણે તકલીફ થયેલી છે. એમને જાતે ગરમી ના પાડી હતી લોકોને. કમે મારે નહીં ગરમી વાપરે કાંઈ. એટલે કાકા કે તમને અટક ના આવે કારણ છે, મેં આ કરીએ છીએ. મારે કહેલું હતું આપણા ઘડી એ લઈ ગયો, લઈ લીધું પછી આપ્યું અમને. લક્ષ્મણભાઈ નામ હતું. એ તો ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા અહીંયાથી, કેમ્પ રાખેલો હતો તે. ત્યાં જ્યાં પછી એમને સ્ટેન્ડ બેન્ડ મૂક્યું. સ્ટેન્ડ બેન્ડ મૂક્યા પછી અહીંયા તકલીફ ખુલ્લ થઈ ગઈ. તકલીફ થયા પછી મહિનો દોઢ મહિનો બે મહિના જેવું કાઢી નાખ્યું, પછી જતા રહ્યા. ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી. મહેસાણાના દર્દીએ સારવાર કરાવી હતી, એન્જિયોગ્રાફી કરાવી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી. બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની એન્જિયોગ્રાફી કરાઈ હતી. એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે તેમને એડમિટ કરાયા. વધુ તબિયત લથડતા હાલમાં તેઓ વેન્ટિલેટર પર રખાયા છે. મારા ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આજે લથડી. કેટલા દિવસ લાયા પછી? ચાર એ દિવસ લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી. આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા. અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર. ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી. હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022 થી થયેલા તમામ ઓપરેશન PMJAY યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. આરોપી પ્રશાંત વજીરાણીની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રશાંત વજીરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત રૂપિયા 24 લાખ લેવાના બાકી હતા. જોકે તે રૂપિયા નહીં ચૂકવતા તેણે નોકરી છોડી દીધી હતી. બાદમાં દર મહિને ટુકડે ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટે નિખાતરી આપતા તે નોકરીએ લાગ્યો હતો. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ અત્યાર સુધીમાં 20 થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના તબીબો 26 દિવસના બાળક માટે ભગવાન બન્યા. તબીબો 26 દિવસના બાળકની જટિલ સર્જરી કરી મોતના મુખમાંથી પાછા લાવ્યા. સુરતના સામાન્ય પરિવારમાંથી આવતા એક દંપતીના બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેને અમદાવાદ સારવાર માટે લાવવામાં આવ્યું. પીડિયાટ્રિક વિભાગમાં પ્રાથમિક સારવાર કરાઈ. જોકે બાળકની તબિયત ન સુધરતા ઊંડાણપૂર્વક તપાસ કરાઈ તો જાણવા મળ્યું કે બાળકની શ્વાસ નળી સંકોચાયેલી હતી, જે બાદ બાળકની સર્જરી કરાઈ. આ રીતનું લેરિંગોટ્રેકિયલ સ્ટીનોસિસ વાળા કેસીસ બહુ જ રેર હોય છે. લગભગ 65,000માં એક બાળકને આવું થઈ શકે. એટલે આટલી મોટી, જ્યારે નાના બાળક 26-27 દિવસનું બાળક છે ને, આટલી મોટી માત્રામાં તમને એ સંકોચાયેલી નળી હોય તો આપણે નવો સ્ટેપ શું લેવો? આપણા બાળકમાં સર્જરી કોણ કરે? અને ઇટ્સ વેરી રેર. આ તો બધું દુર્લભ વસ્તુ કહેવાય અને